હેલો ફ્રેન્ડ્સ, નાસ્તામાં મમરા તો બધાના જ ફેવરેટ હોય છે, પણ આજે આપણે આ મમરાને એકદમ તીખા અને ચટપટા બનાવશું. તો સાંજે ભૂખ લાગે ત્યારે આ સ્પાઈસી મમરાના ચેવડા ઉપર ડુંગળી અને લીંબુ નાખીને તો ખાવાની મજા જ અલગ છે. તો એકદમ નવી રીતથી મમરાના ચેવડાની રેસીપી શરૂ કરીએ. નવી રેસીપી શીખવા માટે નેહા કુકબુક ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે બેલ આઇકોનને જરૂરથી દબાવો નવા રેસીપી વિડીયો સૌથી પહેલા જોવા માટે. ચટપટા મમરાના ચેવડા માટે મમરાને ડ્રાય રોસ્ટ કરવા મેં અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ પર એક પેન રાખેલું છે. હવે મેં અહીંયા 150 ગ્રામ એટલે કે 7-8 કપ જેટલા મમરા લીધેલા છે, તેને એડ કરી દઈએ. હવે મીડિયમ ગેસની ફ્લેમ પર મમરાને ડ્રાય રોસ્ટ કરી લઈએ જેથી મમરામાં રહેલો બધો જ મોઇશ્ચરનો ભાગ વયો જાય અને આપણા મમરા એકદમ ક્રિસ્પી થઈ જાય. તો લગભગ 2-3 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણા મમરા એકદમ સારી રીતે ડ્રાય રોસ્ટ થઈ ગયા છે. હાથેથી આ રીતે મમરાના દાણાને દબાવીએ તો તે એકદમ ક્રિસ્પી થઈને તૂટી જાય છે. તો હવે આ સમયે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને ક્રિસ્પી કરેલા આ મમરાને ચેવડા માટે આ રીતના મોટા વાસણમાં લઈ લઈએ. તો હવે ફટાફટ ચેવડાનો વઘાર કરવા માટે મેં અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ પર એક પેન રાખેલું છે. હવે તેમાં 1/4 કપ એટલે કે 4 મોટા ચમચા જેટલું તેલ એડ કરી દઈએ. તો આપણું તેલ ગરમ થાય એટલે 1/2 ચમચી રાયના દાણા, 1/2 ચમચી જીરું, ચેવડાને તીખો સ્વાદ દેવા માટે 2 સૂકા લાલ મરચા અને થોડા લીમડાના પાન એડ કરીને સાતે કરી લઈએ. તો આપણા રાઈ જીરું સારી રીતે કકડી ગયા છે અને લીમડાના પાન પણ ક્રિસ્પી થઈ ગયા છે. હવે મેં અહીંયા 1/2 કપ જેટલા સિંગદાણા લીધેલા છે. સિંગદાણાનો સ્વાદ ચેવડામાં એકદમ સરસ લાગે છે, સાથે તેટલા જ પ્રમાણમાં એટલે કે 1/2 કપ જેટલા મેં આખા દાળિયા લીધેલા છે. દાળિયા નાખવા ઓપ્શનલ છે, તમે દાળિયાની જગ્યાએ મસાલાવાળી ચના દાલ પણ એડ કરી શકો છો. સાથે મેં 1/2 કપ જેટલું સૂકા કોપરાના આ રીતના લાંબી ચીર કરી લીધેલી છે. ચેવડામાં સૂકા કોપરાનો સ્વાદ એકદમ સરસ લાગે છે, પણ જો તમને ના ભાવતું હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો. હવે બધી જ વસ્તુને ધીમા ગેસની ફ્લેમ પર એકદમ સારી રીતે રોસ્ટ કરી લઈએ. તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે સિંગદાણા અને દાળિયા સારી રીતે રોસ્ટ થઈ ગયા છે અને તેનો કલર સેજ ગોલ્ડન બ્રાઉન જેવો થઈ ગયો છે. તો હવે ચેવડામાં મસાલા એડ કરતા પહેલા ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને મસાલામાં મેં અહીંયા 1 ચમચી હળદર પાવડર, ચેવડાને તીખો અને એકદમ સરસ કલર આપવા માટે મેં અહીંયા 2 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર લીધેલું છે. મરચાનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછું કરી શકો છો, સાથે સ્વાદ પ્રમાણે મીઠું અને 1/2 ચમચી જેટલો સંચળ પાવડર એડ કરીને મસાલાને ગરમ તેલમાં સારી રીતે સોતે કરી લઈએ. અહીંયા આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે મસાલા એડ કરતી વખતે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે. જો તેલ વધુ પડતું ગરમ હશે તો મરચું કાળું પડી જશે અને આપણા ચેવડાનો કલર સારો નહીં આવે. તો આપણા મસાલા સારી રીતે રોસ્ટ થઈ ગયા છે. હવે વઘારને મમરામાં એડ કરી દઈએ. હવે હાથની મદદથી મમરાને આ રીતે ઉપર નીચે કરતા જઈને વઘારને મમરા સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે ચેવડાનો વઘાર મમરા સાથે એકદમ સારી રીતે મિક્સ થઈ ગયો છે. તો હવે ચેવડાને ખાટો મીઠો સ્વાદ દેવા માટે મેં અહીંયા 2 મોટી ચમચી જેટલી દળેલી ખાંડ લીધેલી છે. દળેલી ખાંડ ચેવડામાં એકદમ ફટાફટ મિક્સ થઈ જાય છે અને ખટાશ માટે મેં અહીંયા 1 ચમચી જેટલો આમચૂર પાવડર લીધેલો છે. તમે આમચૂર પાવડરની જગ્યાએ ચાટ મસાલાનો ઉપયોગ પણ કરી શકો છો, તેને એડ કરીને મિક્સ કરી લઈએ. તો બધા જ મસાલા ચેવડામાં એકદમ સારી રીતે મિક્સ થઈ ગયા છે અને આપણો તીખો, ચટપટો અને સુપર ટેસ્ટી મમરાનો ચેવડો તૈયાર થઈ ગયો છે. હવે ચેવડાને સર્વ કરી લઈએ. તો સાંજે નાની મોટી ભૂખ લાગે ત્યારે ચટપટા મમરાના ચેવડા ઉપર થોડી ઝીણી સમારેલી ડુંગળી, થોડું લીલું મરચું અને કોથમીરના પાનની સાથે 1/2 લીંબુનો રસ એડ કરી દઈએ. તો વરસાદના સમયમાં ખાવાની મજા આવે તેવા ચટપટા મમરાના ચેવડાની લખેલી રેસીપી જોતી હોય તો મેં વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે.
જો તમને મારી આજની રેસિપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસિપી સાથે.